बकवास करे छे। मैं तने पहला पण कहू हतु ने के ध्यान राखजे, पण तू तो जबरा ओवर कॉन्फिडेंस मा हतो। ओवर नहीं, सेल्फ कॉन्फिडेंस हतो। ने आ बधु अचानक थयु, एमा हुं शुं करू? तो हुं शुं करू? आ कई जवाब छे? तू त्यां छे तो ध्यान पण तारे राखवुं जोईए ने। ने जेटलुं बोले छे एनुं अर्धुं तो करवुं हतुं। मैडम, तमे मारो ईगो हर्ट ना करशो। આ બધું તમે પહેલી વાર કરતા હશો, પણ મારું રેગ્યુલર નું કામ છે। અને પેલા મેડમ ને તો મારા પર એટલો ભરોસો આવી ગયો હતો કે મને એમનો દીકરો માની બેઠા હતા। મને 50,000 રૂપિયા આપવા પણ તૈયાર થઈ ગયા હતા। વોટ? તે એમની પાસે 50,000 રૂપિયા માંગ્યા હતા? હા, તો એમાંથી તમને આપવાનો જ હતો ને। બબુચક, હું અહીંયા 50 કરોડ રૂપિયાનું સેટિંગ કરીને બેઠી છું અને તું ત્યાં 50,000 રૂપિયા માંગીને બેઠો? સાચું જ કહ્યું છે, ભિખારીને સોનાનો વાટકો આપો ને તો પણ એ એમાં ભીખ જ માંગે। ઓ મેડમ, મોટું સંભાળીને વાત કરો। હું તો બચી ગયો છું, પણ તમને હજુ એ ફસાવી શકું એમ છું, એટલે ધીમેથી બોલો। અને આ બધું મેં પૈસા માંગે એટલે નથી થયું, પણ આ તમારા પેલા રાશિને કારણે। દર વખતે મારા પ્લાન બગાડતી હોય છે, પણ હવે હું એનું જીવન બગાડીશ। એને ખબર નથી કે સિંહણના હાથમાંથી જ્યારે શિકાર છટકી જાય ને, ત્યારે સિંહણ વધારે ખૂંખાર બની જતી હોય છે। હા, અને આ તમારા બેન છે બહુ જબરા, એટલે જરા બચીને રહેજો। તે એ લોકોને મારું નામ તો નથી આપ્યું ને? મોટે સુધી તો આવી જ ગયું તું, પણ એમના કાન સુધી પહોંચે ને ત્યાં સુધીમાં હું ભાગી ગયો, એટલે તમે બચી ગયા। જો તું એવી જગ્યાએ જતો રહેજે જ્યાંથી તું એ લોકોને ક્યારેય પણ ન મળે। હા, હું તો યુપી જવા નીકળી ગયો છું, એટલે મને તો શું, મારા પડછાયાને પણ નહીં શોધી શકે, એટલે તમે ચિંતા ના કરો। દેવું મારી ડાઈ ડાઈ દેવું, જો તારા માટે મસ્ત મજાનો સરસ સ્વાદિષ્ટ મેંગો શેક લઈને આવ્યો છું। તમે પ્રતિજ્ઞા લીધી છે કે મને ઇરિટેટ કરીને જ રહેશો? કેમ આવું બોલે છે? શું થયું? શું થાય? જે દર વખતે થાય છે એ જ થયું। રાશિએ મારો આખો પ્લાન બગાડી નાખ્યો। શું કર્યું રાશિએ? એ ઓળખી ગઈ કે આ નકલી પિન્ટુ છે, અને એણે બધાને કહી દીધું કે આ પિન્ટુ અસલ નથી। પણ કેવી રીતે? આ વખતે તો તે મજબૂત પ્લાન બનાવ્યો હતો, કોઈ મિસ્ટેક થાય એમ જ નહોતી ને? મિસ્ટેક આપણાથી નથી થઈ, રાશિનું નસીબ સારું છે। રાશિના સારા નસીબના કારણે આપણા નસીબ ખરાબ થાય છે। રાશિ આ ઘરમાં આવી જ ખોટી। આપણને એમ હતું કે અભણ છે એટલે શાંતિ, પણ આ તો ભણેલા કરતા પણ હોશિયાર નીકળી। એની હોશિયારીનું તો કંઈક કરવું જ પડશે। સારું, પણ પહેલા તું આ પી લે એટલે ફ્રેશ થઈ જઈશ। કેમ આવું કરે છે? પી લે ને પ્લીઝ। મારું જીવવાનું હરામ કરી નાખ્યું છે રાશિએ। દર વખતે મારા સપનાને કચડી નાખે છે, એનું કંઈક તો કરવું જ પડશે। પહેલા તું આ પી લે એટલે સરસ આઈડિયા આવશે। શું બનાવ્યું છે તમે? કેટલો ઓકવર્ડ ટેસ્ટનો જ્યુસ છે! ગોડ, બીજું બનાવો, જાઓ। સાચું કહું, આ મીતુના હાથનું જમવાનું એટલું તો દાઢે વળગ્યું છે ને કે બહારનું જમવાનું તો ભાવતું જ નથી। એક્ઝેક્ટલી, અને જમવાનું બહારનું હોય એટલે આપણને ખબર પણ ન પડે કે હાઇજેનિક છે કે નહીં। જો તને બધું બનાવતું આવડતું હોત તો આ બહારથી મંગાવું જ ના પડત ને? ટાઈમ હોય છે મારી પાસે? ઓફિસના કામોમાંથી ફ્રી પડું તો જમવાનું બનાવતા શીખું ને? શુભને એ લોકો હજી સુધી કેમ ના આવ્યા? અમારી શુભ સાથે વાત થઈ બસ એ પહોંચવા જ આવ્યા હશે। વિપુલ, આ બધી પ્લેટ્સ કિચનમાં કોણ મૂકશે? લે તો હું જ મૂકીશ ને,
તું સવાલ ના પૂછ, ઓર્ડર આવ. અને હા, પાછા આવતી વખતે રસોડામાંથી પાણીની બોટલ લેતા આવજો. ઓર્ડર. શું થયું? કેમ આટલી બધી ચિંતામાં છે? ચિંતામાં કેમ ના હોવ ભાઈ? ચિંતાનું કારણ તો કે? કારણ પ્રિયંકા, બીજું શું હોય? કેમ, શું થયું પ્રિયંકાને? પ્રિયંકાને કઈ નથી થયું, પણ એના કારણે બહુ બધું થયું છે. એટલે ભાઈ, મારે હવે પ્રિયંકાનું ટેન્શન વધારે સમય સુધી નથી રાખવું. પ્રિયંકાની લગ્ન કરવાની ઉંમર થઈ જ ગઈ છે, એટલે સારી જગ્યા જોઈને મારે એને પરણાવી દેવી છે. એ માને કે ના માને. હેલો, મને લાગે છે કે તમને ફૂટપાથ પર રહેવું બહુ ગમે છે. કેમ આવું બોલો છો ભાઈ? હજુ સુધી મને ભાડું મળ્યું નથી, અને તમે આપેલો સમય પણ પૂરો થઈ ગયો છે. એટલે જો કાલ સુધી ભાડું મને ના મળ્યું ને, તો તમારે મકાન ખાલી કરવું પડશે. જુઓ ભાઈ, હું કંઈક કરું છું. કંઈક કરજો, નહીતર પછી હું જે કરીશ ને, તમે સહન નહીં કરી શકો. કોનો ફોન હતો? મકાન માલિકનો. કહેતા હતા કે જો ભાડું નહીં ચૂકવીએ તો મકાન ખાલી કરવું પડશે. હવે શું થશે? કાલને કાલ તો ભાડું કઈ રીતે ચૂકવીશ? હે ભગવાન, આ કેમ પાછી આવી ગઈ? માંડ માંડ ગઈ હતી, હવે રાશિની સાથે સાથે આને પણ સહન કરવાની. જય સોમનાથ. જય સોમનાથ બેટા, કેવું રહ્યું? એકદમ મસ્ત, હું ફ્રેશ થઈ જાઉં. હે કૃષ્ણ. જય સોમનાથ. જય સોમનાથ. જય સોમનાથ હિમાંશુભાઈ. દાદુ, પચ્ચક કેમ છે? ખુશ રહે. બેસો બેસો. તમે લોકો આવ્યા મને આનંદ થયો, પણ મીઠું આવતીકાલે આવવાનો છે એ જાણીને બહુ દુઃખ થયું મને. આટલા દિવસો સુધી મીઠુના હાથની ચા વગર રહ્યો, હવે આજે પણ મારે મીઠુના હાથની ચા વગર રહેવાનું? દાદુ, હું છું ને, હું તમારા માટે ચા બનાવીને લાવું છું. બેજા બેજા, તું મુસાફરી કરીને આવી છો, થાકી ગયો, તું ચા નો બનાવ. જો ઘરની બીજી વહુ ચા પીવડાવે ને તો થોડીક મજા પડી જાય. હો, I really don't mind Chayaben, પણ વાત એમ છે કે મને બહુ સરસ ચા બનાવતા નથી આવડતી. જો આવડતી હોત તો હું તમને સરસ ચા બનાવીને પીવડાવત. એટલે આજે અમારે ચા વગર રહેવું પડશે કા? નહીં નહીં, don't worry, તમારે ચા વગર નહીં રહેવું પડે. વિપુલને બહુ જ સરસ ચા બનાવતા આવડે છે, right વિપુલ?
હા હા બનાવું છું. અરે વિપુલભાઈ તમે કેટલી સારી વાતો કરો છો, અમે તમારી આઈરે વાતો કરવા તો બેઠા છીએ. બેહો બેહો. તમારી વહુ આટલું નો કામ કરી શકે? મને મનમાં કેટલી ગાળો આપતી હશે. આપ આપ, તને ઈચ્છા થાય એટલી ગાળો આપ, પણ હવે તને મારા ગાળિયામાં બરાબર ની લઉં છું. કામ ચોર, તું હજી મને ઓળખતી નથી. મારું નામ છે છાયા, ને મારી જપ્પે ચેડા ને ફસાય. તમે બધા બેસો, હું ફ્રેશ થઈ જાઉં. હું આવું. હા આ દોશીને તો સીધી કરવી જ પડશે. પનોતી છે, જેવી આવે છે મને હેરાન કરવાનું શરૂ કરી દે છે. કંઈક તો કરવું જ પડશે. મમ્મી, હું સમજી શકું છું કે તમારા મન ઉપર શું વીતી રહી હશે, પણ તમે પ્લીઝ ચિંતા ન કરશો. આ જે કંઈ પણ બન્યું ને, એને ખરાબ સપનું સમજીને ભૂલી જાઓ. એ ખરાબ સપનું આવનારી બધી જ રાતોને બગાડતું હોય છે. કઈ રીતે ભૂલી જાઉં હું આ ઘટનાને? મને એ નથી સમજાતું કે કોઈને મારી લાગણીઓ સાથે ખોટી અને ખરાબ રમત રમીને શું મળે છે. હું છું ને મમ્મી, તમારી ઊંઘ કે તમારી રાત કંઈ જ ખરાબ નહીં થવા દઉં. આ બધું જેણે પણ કર્યું છે ને, એની ઊંઘ હું ગાયબ ન કરી દઉં ને, ત્યાં સુધી હવે મને ચેન નહીં પડે. મને સોમનાથ દાદા પર પૂરો વિશ્વાસ છે મમ્મી, એ આપણને આપણા પિન્ટુભાઈ શોધવામાં ચોક્કસ મદદ કરશે. તમે જોજો, પિન્ટુભાઈ જલ્દી મળી જશે. સોમનાથ દાદા આપણને નિરાશ નહીં થવા દે. રાશિ, તારા શબ્દો મને બહુ મોટી હૂંફ આપે છે. મમ્મી, તમે થાકી ગયા હશો ને, તમે આરામ કરો અને કંઈ પણ ચિંતા કર્યા વગર સૂઈ જજો. હા, આપણે સવારે વાત કરીએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. લો છે મારા હાથની ચા. આચી બાવલી, આમ આટલી ખુશ થઈને મને ચા આપે એ વાતમાં માલ નથી. નક્કી એણે મારા માટે કોઈ મુસીબતની સીડી આમાં ભેળવી જ હશે. શું વિચારમાં પડી ગયા છે બેન? કાંઈ નહીં કાંઈ નહીં, તું ચા બનાવીને લઈ આવી દેવાનશી, પણ મારે કાચની બાધા છે. હું સ્ટીલમાં ચા પીવું છું ને. ડોન્ટ વરી, હું હમણાં જ સ્ટીલના કપમાં ચા લઈને આવું. ના ના, રેવા દે, તને કાંઈ જાજી મહેનત કરાવાય તે મારા હાટું આટલું બધું તો કહી દે. અને આમ શું છે અટાણે, મને થોડુંક એસિડિટી જેવું છે, એટલે એક કામ કર ને, આ ચા તું જ પી જા. મારી શંકા સાચી જ હતી, નક્કી આણે આમાં કંઈક નાખ્યું જ છે, એટલે જ મોઢા ઉપરથી નૂર ઉડી ગયું. હવે તો એને આ ચા પીવડાય વે છૂટકો. દેવાનશી, ચા ઠંડી થઈ જશે, પી જા. એક્ચ્યુઅલી છે બેન, હું રાત્રે ચા અવોઈડ કરું છું. ચા પીવામાં શું દિવસ અને શું રાત. લાવ હું કટકટાવી જાઉં, આમ પણ મારી દેવના હાથની ચા ભાગ્યે જ પીવા મળે છે. Thank you.
કેમ આ રીતે જુએ છે? પહેલી વાર જુએ છે? પહેલી વાર તો નથી જોતી, પણ તમને આ રીતે? યસ, આજે હું બહુ જ ખુશ છું, કારણ કે આજે આખો દિવસ મોમ સાથે વેલ સ્પેન્ડ કર્યો અને સોમનાથ દાદાના દર્શન પણ સરસ રીતે થયા. દર્શન સરસ રીતે થયા? તમે ક્યાં દર્શન કરવા આવ્યા હતા? ત્યાં જઈને પણ તમે તો ફોનમાં જ હતા. હા, અર્જન્ટ જવું પડે એમ હતું એટલે ગયો હતો. નહીતર કેટલાય કરોડોનું નુકસાન થઈ જાત. નહીં, નુકસાન પૈસાનું નહીં, પ્રેસ્ટીજનો થાત. ગવર્નમેન્ટમાંથી અચાનક ઓડિટ આવી ગયું હતું અને એને ઇગ્નોર કરી શકાય એમ નહોતું. દર્શન ઇગ્નોર કરી શકાય એમ હતા? એ ઇમ્પોર્ટન્ટ નહોતા? એ તો સૌથી વધારે મહત્વના હતા, અને એટલે જ પછી હું મારી રીતે દર્શન કરી આવ્યો હતો. શિવજીના દર્શન કરીને મન પાવન અને દિલ ખુશ થઈ ગયું હતું. આવી જ રીતે ખુશ રહેતા હોય તો કેટલા સરસ લાગો, એકદમ ક્યુટ. હું એમને પણ સારો જ લાગું છું, એના માટે કોઈ સિચ્યુએશનની જરૂર નથી. ઓ, એવું ના હોય. માણસ સુંદર ત્યારે જ દેખાય જ્યારે એ અંદરથી ખુશ હોય. કેમ લોકો ફોટો પડાવતી વખતે સ્માઈલ આપે છે, આમ ગુસ્સામાં કે રિસાયલા મોઢે કેમ કોઈ ફોટો નથી પડાવતું? હું ગુસ્સામાં ફોટો પડાવું ને તો પણ સારો જ લાગું છું. એ ભ્રમ છે તમારો, પોતાની જાતના વખાણ જાતે જ કોણ કરે? આ હું નથી કહેતો, પણ હું જ્યારે કોલેજમાં હતો ત્યારે બધી છોકરીઓ કહેતી હતી, એન્ડ ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન, એ બધી છોકરીઓ મારી એક લુક માટે મરતી હતી. ને હું એ લોકોને ભાવ પણ નહોતો આપતો. ઓકે, બસ બસ, હવે ગપ્પા મારવાની પણ હદ હોય. તમે તો એવી રીતે વાત કરો છો જાણે મને કઈ ખબર જ ન હોય. રાશિ, મને તારી જેમ ગપ્પા મારવાની ટેવ નથી, અને એવું હોય ને તો હું આજે પણ તને સાબિત કરીને બતાવી શકું છું કે હાલની તારીખમાં પણ ઘણી બધી છોકરીઓ મારી પાછળ લટ્ટુ છે. હા હા, હશે તો, એમાં બતાવવાની કોઈ જરૂર નથી. હું તો કહું છું કે તમને કોઈ ગમતી હોય તો એને ઘરમાં પણ લઈને આવો ને. મને કઈ વાંધો નથી, હું જતી રહીશ બસ. ઓ રિયલી? હા રિયલી. પછી લોકો જુઠ્ઠું બોલે ને તે લોકોના કાન લાલ થઈ જાય, પણ તારું તો નાક લાલ થઈ રહ્યું છે. ના તો નથી થયું. થયું રહ્યું છે, જો. કહ્યું ને નથી થયું. તારા નાક પર કંઈક બેઠું છે, એક મિનિટ. હું જોઉં છું મોટી બેન, ત્યારે સવાર સવારમાં કોણ આવી ગયો છે? આવો આવો, અમે તો આવતા જ રહીશું, પણ તમે ભાડું આપી દો નહીતર તમારે બહાર જતા રહેવું પડશે.